બાળકો કેમ છો? મજામાં ને? હા, બધા મજામાં હશો મને ખબર છે. ચાલો, આજે આપણે મળ્યા ધોરણ 2 વિષય અંગ્રેજી, અને અંગ્રેજી વિષયમાં સ્ટેપ 15 અઠવાડિયું અને ઋતુઓ એટલે કે વીક અને સીઝન્સનું પુનરાવર્તન કરવા માટે. તો આપણે અઠવાડિયું અને ઋતુઓનું પુનરાવર્તન કરીશું. તો ચાલો બાળકો, આપણે અંગ્રેજીની બુકમાં નવા પાના ઉપર આવી જાઓ. નવા પાના ઉપર ડાબી બાજુ લખો તારીખ અને વાર. ત્યાં આપણે આજની તારીખ અને આજનો વાર લખીશું. તો ઘાટા અક્ષરે સૌ પ્રથમ તારીખ અને વાર લખી લો. ચાલો, પછી બાજુમાં લખો વિષય અંગ્રેજી. નીચે લખો વિષયાંગ, સ્ટેપ 15, અઠવાડિયું અને ઋતુઓ. કૌંસમાં વીક એન્ડ સીઝન્સ. ઘાટાને સારા અક્ષરે લખજો. ફરીથી એક વાર રિપીટ કરું છું. ચાલો, અંગ્રેજીની બુકમાં નવા પાના પર ડાબી બાજુ હાંસિયામાં લખો તારીખ અને વાર. ત્યાં આપણે આજની તારીખ અને આજનો વાર લખીશું. પછી બાજુમાં લખો વિષય અંગ્રેજી અને નીચે લખો વિષયાંગ, સ્ટેપ 15, અઠવાડિયું અને ઋતુઓ. કૌંસમાં વીક એન્ડ સીઝન્સ. ઓકે, વેરી ગુડ. લખાઈ ગયું બધાને? હા, ચાલો આટલું લખાય પછી એક પણ લીટી છોડવાની નથી. પહેલી લાઈનમાં લખો પ્રશ્ન 1, અઠવાડિયાના વારના નામના ઉચ્ચાર અને અર્થ લખો. એક પણ લીટી છોડ્યા વગર લખજો. હેડિંગ મરાઈ જાય પછી તરત જ પહેલી લાઈનમાં આપણે સૂચના લખીએ છીએ, તો સૂચના વચ્ચે લીટીમાં લખવાની છે. ફરીથી એક વાર રિપીટ કરું છું. લખો પ્રશ્ન 1, અઠવાડિયાના વારના નામના ઉચ્ચાર અને અર્થ લખો. આટલું લખાઈ જાય પછી તમારે સૂચના લખાઈ જાય પછી એક પણ લીટી છોડ્યા વગર આવી રીતના નોટમાં વચ્ચે એક લીટી દોરી દો, એટલે કે બે ભાગ પાડી દો, વચ્ચે એક લીટી દોરી દો. ઓકે, ચાલો દોરાઈ ગઈ બધાને? હા, તો ચાલો આપણે શરૂઆત કરીએ. હા, આપણે ઉચ્ચાર અને અર્થ લખવાના છે, સ્પેલિંગ લખવાના નથી. તો ચાલો, ઉચ્ચાર અને અર્થ કઈ લીટીમાં આવે? હા, વચ્ચેની લીટીમાં. તો ચાલો બધા મારી સાથે વચ્ચેની લીટીમાં લખે. લખો મારી સાથે. સન્ડે એટલે રવિવાર. ઘાટાને સારા અક્ષરે લખજો. સન્ડે એટલે રવિવાર. મંડે એટલે સોમવાર. ટ્યુઝડે એટલે મંગળવાર. ઘાટાને સારા અક્ષરે. પછી ટ્યુઝડે પછી શું આવે? હા, વેનસડે લખો. વેનસડે એટલે બુધવાર. થર્સડે એટલે ગુરુવાર. ફ્રાઈડે
फ्राइडे एटले शुक्रवार। सैटरडे एटले शनिवार। पछी वीक एटले अठवाडियो। घाटा ने सारा अक्षरे लखजो। આટલું લખાઈ જાય પછી નીચે જેટલી લીટી વધે છે તે આપણે ઇરેઝ કરી દઈશું। ચાલો આપણે ફરીથી એક વાર રિપીટ કરી દઈએ। ચાલો મારી સાથે બોલજો। સન્ડે એટલે રવિવાર, મંડે એટલે સોમવાર, ટ્યુઝડે એટલે મંગળવાર, वेनेस्डे एटले बुधवार, थर्सडे एटले गुरुवार, फ्राइडे एटले शुक्रवार, सैटरडे एटले शनिवार, वीक एटले अठवाडियो। वेरी गुड। चलो हवे सामेनी साइड आवी जाओ। चलो તમારે નીચે જગ્યા હોય તો તમારે નીચે જ લખવાનું છે। સૂચના મારો પ્રશ્ન 2, ઋતુઓના નામના અંગ્રેજી ઉચ્ચાર અને અર્થ લખો। ઘાટા અને સારા અક્ષરે સૂચના મારો કે ઋતુઓના નામના અંગ્રેજી ઉચ્ચાર અને અર્થ લખો। ચાલો ફરીથી એક વાર રિપીટ કરું છું। લખો સૂચના પ્રશ્ન 2, ઋતુઓના નામના અંગ્રેજી ઉચ્ચાર અને અર્થ લખો। એક પણ લીટી છોડવાની નથી અને સૂચના વચ્ચેની લીટીમાં ઘાટા અને સારા અક્ષરે સૂચના લખજો। ચાલો સૂચના લખાઈ જાય પછી આપણે એક પણ લીટી છોડીશું નહીં, લીટી છોડ્યા વગર જ લખવાનું છે। ચાલો લખાઈ ગઈ સૂચના બધાને? હા ચાલો શરૂઆત કરીએ। હા ચાલો લખો મારી સાથે। આપણે ઉચ્ચારણ અને અર્થ લખવાના છે, સ્પેલિંગ લખવાના નથી। એટલે કઈ લીટીમાં આવશે? વચ્ચેની લીટીમાં। હા ચાલો લખો। વિન્ટર એટલે શિયાળો, સમર એટલે ઉનાળો, મોનસૂન એટલે ચોમાસું, સિઝન્સ એટલે ઋતુઓ, ઘાટા ને સારા અક્ષરે લખજો। ચાલો આટલું લખાઈ જાય તો આપણે રિપીટ કરીએ એક વાર। હા ચાલો મારી સાથે બોલજો। વિન્ટર એટલે શિયાળો, સમર એટલે ઉનાળો, મોનસૂન એટલે ચોમાસું, સિઝન્સ એટલે ઋતુઓ। વેરી ગુડ। ચાલો હવે આપણે ફરીથી એક વાર બધું રિપીટ કરી દઈએ જેથી કરીને આપણને યાદ રહી જાય અને આપણને પરીક્ષામાં સરળતા રહે। ચાલો સન્ડે એટલે રવિવાર, મંડે એટલે સોમવાર,
ट्यूजडे एटले मंगलवार, वेनसडे एटले बुधवार, थर्सडे एटले गुरुवार, फ्राइडे एटले शुक्रवार, सैटरडे एटले शनिवार, वीक एटले अठवाडियु। खूब सरस। चलो हवे सामने साइड, विंटर एटले शियाळो, समर एटले उनाळो, मॉन्सून एटले चौमासु, सीजन्स एटले ऋतुओ। ओके, वेरी गुड बाळको। तो चलो तमने लोकोने आजे वीक अने सीजन्स नु पुनरावर्तन करवानी मजा आवी ने? हाँ, मजा आवी जशे। चलो तो हवे आपणे फरी मळीशुं नेक्स्ट लेक्चर मां कंईक नवुं लईने। चलो, वंदे मातरम।